कोरोना केस में सतत घटाड़ो, 24 कलाक में 25,467 नवा केस, 354 लोगोना मृत्यु, 39,486 लोग कोरोना संक्रमण थी ठीक थया। देश में संक्रमितों की संख्या वधीने 3.24 करोड़ ने पार, 4.35 लाख से वधु लोगोना मृत्यु, 3.17 करोड़ से वधु लोग थया साजा। देश में हजू पण 3.13 लाख एक्टिव केस, रिकवरी रेट वधीने 97.68%, मृत्युदर घटीने 1.34%। कोरोना विरुद्ध रसीकरण अभियान ने वधु झड़पी बनावा माटे सरकारे नवी सुविधा शुरू करी। तमाम लोकोने रसी आपवाना लक्ष्य साथे सरकारे व्हाट्सएपना माध्यमथी वेक्सिन स्लॉट बुक करवानी सुविधा शुरू करी। सरकारनी आ पहेलथी हवे लोकोने वेक्सिन लेवू सरळ थई गयुं छे, जेनाथी लोकोनो समय तो बचशे। आ साथे ज आ पहेलथी देशमां वेक्सिनेशन अभियानने वेग मळशे। મોદી સરકાર હવે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો ઘટાડી શકે છે। મળતી માહિતી પ્રમાણે સરકાર આ સમયગાળો 12 સપ્તાહથી ઘટાડીને 8 સપ્તાહનો કરી શકે છે। આ સમયગાળો નક્કી કરનારી સંસ્થા આઈએપીએસએમએ કર્યું સૂચન, હાલના સમયગાળાને ઘટાડવું જોઈએ। આ સૂચન પર સરકાર ગંભીરતાથી કરી રહી છે વિચાર। આઈએપીએસએમની દલીલ છે કે આવું કરવાથી સામાન્ય લોકોને જલ્દી વેક્સિનના બંને ડોઝ મળી જશે, તેનાથી કોરોના વાયરસ સંક્રમણનું જોખમ ઘટી શકે છે। મુંબઈમાં જીનોમ સિક્વન્સિંગની તપાસમાં 188માંથી 128 દર્દીમાં જોવા મળ્યો ડેલ્ટા પ્લસ, આલ્ફાના બે અને કપ્પા વેરિયન્ટના 24 કેસ। સંભવિત ત્રીજી લહેરને લઈને તંત્રે લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાથી પાલન કરવા કરી તાકીદ। ઉત્તરપ્રદેશમાં ધોરણ 6-8ની શાળાઓ આજથી શરૂ, મુરાદાબાદ વારાણસીમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી દેખાય। શાળાઓમાં વિદ્યાર્થીઓને માસ્ક, સેનિટાઇઝર સહિતના નિયમોનું કરાવાયું પાલન। उत्तर प्रदेश विधानसभा चूंटणी पहला योगी सरकारे सरकारी कर्मचारियों ने मोटी भेट आपी। मुख्यप्रधान योगी सरकारी कर्मचारियों मोंघवारी भत्ता में 11% वधारो करवानो कर्यो निर्णय। योगी सरकार ना आ निर्णय थी राज्यना 16 लाख कर्मचारी ने 12 लाख पेंशन धारकों ने मळशे लाभ। અફઘાનિસ્તાનમાંથી 78 લોકો સાથે વાયુસેનાનું વિમાન દિલ્હી પહોંચ્યું, જેમાં 25 ભારતીય નાગરિક અને બાકી અફઘાની નાગરિક સામેલ હતા। આ જથ્થાની સાથે કાબુલથી ગુરુગ્રંથ સાહેબની 3 પ્રતિમાઓને પણ લાવવામાં આવી છે। કેન્દ્ર પ્રધાન હરદીપસિંહ પુરી સહિત અન્ય સરકારના અધિકારીઓએ ગુરુગ્રંથ સાહેબને રિસીવ કર્યા। હરદીપ પુરીએ પોતાના માટે ગુરુગ્રંથ સાહેબની પ્રતિને રાખીને સેવા પણ કરી। અત્યારે આ પ્રતિઓને દિલ્હીના ગુરુદ્વારામાં રાખવામાં આવશે। જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ, કે જેમાં જવાનોએ 33 આતંકીને કર્યા ઠાર, આવા અન્ય આતંકીઓને શોધવા જવાનું સર્ચ ઓપરેશન યથાવત, સમગ્ર વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ। ભારતમાં પહેલી વખત કોઈ ખાનગી કંપનીએ લશ્કર માટે બનાવ્યો દારૂગોળો, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નાગપુરની ખાનગી કંપની દ્વારા ડીઆરડીઓની મદદથી તૈયાર કરેલા 1 લાખ હેન્ડ ગ્રેનેડ સેનાધ્યક્ષ નરવણેને સોંપ્યા। કંપનીએ આગામી 2 વર્ષમાં કુલ 10 લાખ હેન્ડ ગ્રેનેડ લશ્કરને સોંપવાનો છે। આ પ્રસંગે રાજનાથસિંહે કહ્યું, HMG ગ્રેનેડ પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોટું ઉદાહરણ।